આ પ્રકૃતિ કેવી, એનું જેમ લીમડો ડાળે ડાળે કડવો, પાંદડે પાંદડે કડવો, થળીએ મૂળીએ કડવો, તે માનની ગાંઠ હોય તે નીતરતી જ હોય આખો દાડો. લોભની ગાંઠવાળાને લોભ નીતરતો હોય, મોહવાળાને મોહની ગાંઠ નીકળ્યા જ કરે માલેમાંથી. વિષયવાળાને જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં બગડી જાય, કે છે એ ગાંઠ કામ કર્યા જ કરતી હોય. એટલે એક સંજોગ ઊભા થાય છે, ફાઇલોનો વ્યવહાર પૂરો કરીએ છીએ, પણ જોડે જોડે આ પ્રકૃતિ તો એનો પાઠ ભજવે છે. માની લોભી મોહી કપટી બધી ગાંઠ કામ કર્યા જ કરતી હોય. જેમ પેલી છરી હોય રસોડાની, તે ટમેટાના ડાળ તો કાપી નાખે ને, આમ એમ ડાઈ ડમરી બેઠી હોય, કોઈક જોડે વ્યવહારમાં આવે ને ત્યાં છોલી નાખે ને. એ આ પ્રકૃતિ વ્યવહારમાં આવે ત્યારે કામ પાઠ ભજવે એનો. આપણે એ ઓબ્ઝર્વેશનમાં રાખવાનું કે આ અમુક બધાને ખબર હોય, અમુક મારે આ લોભની ગાંઠ મોટી છે, એટલે કે વિષયની ગાંઠ મોટી છે, ધાર્યું કરવાની ગાંઠ મોટી છે, લાલચની ગાંઠ મોટી, સુખ ભોગવવાની ગાંઠ મોટી, બધી હોય, કંઈક ને કંઈક એકાદ મોટી હોય જ. એની ઉપર આપણું ઓબ્ઝર્વેશન રહ્યા કરવું છે. દાદાજીને એમના બ્રધરે કહ્યું ને, તું તો, એટલે બધા એમના બ્રધરને કહે છે તું બહુ માની, બહુ મોટા માની અહંકારી. તેમ બ્રધર કહે છે અંબાલાલભાઈને કે તું અહંકારી છે. હે, તમને મારો અહંકાર ક્યાં દેખાય છે? તો તારે વાતે વાતે અહંકાર હોય કે છે, તું કોઈને ગાંઠતો જ નથી. હે, કહે છે. પછી તપાસ કરી, પછી કહે છે આમ તો બધું ભલું કરતા હતા, બધાને હેલ્પ કરતા હતા, તોય ભલું બધાનું કરવાનું, માન ખાવાનું. એટલે પ્રકૃતિ હતી, એ બંધાયેલી પ્રકૃતિ દરેક બાબતમાં નીકળે. તો કહે છે અમે એને, અમે જોયો અહંકારને, પછી ખૂંચ્યો, કરડ્યો, ધીમે 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 ઓગળીને ખલાસ થયો. કે આપણું ઓબ્ઝર્વેશન એની પર હોય કે આ ક્યારે ફૂટે છે, કોના નિમિત્તે કેવું સ્વરૂપ દેખાડે છે, ક્યાં રસ ભોગવી લે છે, ક્યાં અહંકાર સ્વભાવ કેવો, સારું સારું હોય ને બધાને બે ચાર જણ કહી વળે, આ પતી ગયો આપણે લીધે, હા આ સાહેબ આવી ગયા ને આપણે લીધે, હા. અને બગડે ને કામ ઢાંકી દે, ખબર જ ના પડવા દે ને. પેલું એ છે ને, પેલા લોકો જરા આવા હતા ને એટલે કામ જરા ઉડાડી દે, કાં તો છાવરી વાળે, અને સારું સારું કહી વળે બધાને. એટલે આ બધું માનના લક્ષણો બધા. તો કે એમનો તો બહુ રોયલ માન હતું આખું, પણ તોય એ માન હતું કાપ કાપ કરતા કરતા કરતા. કોઈ કહે ને અંબાલાલ ભાઈ ખુશ ખુશ, અંબાલાલ કહ્યું તો કે અકળાઈ જાય, તો કે અમને જડ્યું બધું, પછી ઓગળ્યું. એટલે આપણી માટે આ પુરુષાર્થ છે કે કોઈ ગાંઠ મોટી હોય તે રોજ ઓબ્ઝર્વેશનમાં લેવાની. એનું પહેલું કામ કયું કરવાનું, તો કે આ ગાંઠથી અત્યાર સુધી કોઈને દુઃખ આપ્યા છે? ક્યાંય ગાંઠનું વર્ચસ્વ હોય ને કોઈને કચડ્યા છે, કોઈ નુકસાન કર્યું છે? પછી બીજું લેવલ પકડવાનું, એ ગાંઠ પ્રમાણે ધાર્યું ના થયું તો ભોગવા ટાયા છે. આ હોય જ, એ ગાંઠ એવી ને બળતરા આપ્યા જ કરે, ચેન ના પડવા દે. એટલે આ બે લેવલ સુધારા, પછી ઘણું આગળ છે બીજું. પણ હા, રોજનો પાળ અડધો પોણો કલાક સામાયિક થાય, એમાં પાંચ કલાક 10-15 મિનિટ તો આને લેવાની જ ઓબ્ઝર્વેશનમાં, કે આ તોફાન કરી આવી આ ગાંઠ આપણી. આપણે નિર્ગ્રંથ થવું છે આ ભાવમાં. ઘણી બધી ગાંઠો ઓગાડી શકાય એવો આપણો વિજ્ઞાન છે. આ સામાયિક મોટા મોટો પ્રયોગ છે, એ શુદ્ધાત્મા થઈ જ્ઞાતાદ્રષ્ટા થઈને પ્રકૃતિને જુદી જોઈએ છીએ, અને એ પ્રકૃતિને જોવાથી એ ગાંઠ ઓગળતી જશે. ક્યાં ક્યાં થયું, ક્યારે ક્યારે થયું, કેવા સ્વરૂપે થયું, કેવી ઇન્ટેન્સિટીથી, કેવા ફોર્સથી, પરિણામે સામાને શું નુકસાન થયું, સામાન શું દુઃખ પહોંચ્યું, ગર્વ રસ ખાધા, ખુશ થયા, ભોગવા ટાયા, બધું જ ઓબ્ઝર્વેશનમાં લેવાનું. અને જે દુઃખ પહોંચાડ્યા હોય તો પસ્તાવાય લેવાના,
કેટલાકની વાણી એવી ચિત્ર નીકળ્યા જ કરે બધાને. એ વાણીનો દોષ નથી હોતો, અહંકારનો પાવર હોય છે. હું કંઈક છું જે માની હોય ને તે બધાને દોષિત જ જુએ, કારણ પોતાની વિશેષતાની ભૂખ બધા પોષી જ ના શકે ને. અને કેટલું માન, પચા લાડવા ખાઈને ભૂખ્યો જોઈએ અહંકાર, એટલે એને બધાના દોષ જ દેખાય, નેગેટિવ દેખાય. મોહીને જ્યાં ત્યાં મીઠું, આ મજા આવી ગઈ, આ લઈ લઈશું, આ ખરીદીશું, આમ મરીશું, તે મરીશું, મારો છોકરો ના તે મોહ મોહ મોહમાં વિષયવાળાને વિકારી દ્રષ્ટિ, લોભવાળાનો ક્યાંથી ફાયદો થાય, કેવી રીતે બચાવી લો, ક્યાંથી શું મેળવી લો બધું. એટલે આ વૃત્તિઓ બધી ગાંઠમાંથી વૃત્તિઓ નીકળ્યા કરે અને વ્યવહાર દેખાય બધો આપણને. એમાંથી શુદ્ધાત્મા થઈને જોવાનું છે, આ ફાઇલ વનની પ્રકૃતિમાં આ કચરો છે, ચોકડી મૂકતા જાઓ, આ ખોટું છે, આવું ના હોવું છે. કેટલાક દોષો અટકણ રૂપે થઈ ગયા હોય. દાદા કહે છે એ તો મોટું બહુ ચીકણું થયું, કલાક કલાક બે બે કલાક પસ્તાવા લેવાના, ખોટું છે, આવું ના હોવું છે. જેમ ચાર સ્ટેપ બતાડીએ છીએ ને કે ભાઈ સિગરેટ પીવી ખોટી છે, કઈ રીતે ખોટી છે, જેટલી વાર ભૂલ થાય એટલે પસ્તાવા લો, એનું રક્ષણ ના કરો. એટલે આ ગાંઠોના આધારે આ ડખા થાય છે, અથડામણો થાય છે, ભોગવટા આવે છે. બહાર કોઈનો દોષ હોતો નથી, આપણી ગાંઠો જ. એ ક્રોધમાન માયલોભની ગાંઠો બધું વાંકું દેખાડે, સામાન્ય દોષિત ઠરાવે, પોતે સાચો અને બીજા બધા ખોટા. આમ રોજ એવું ના વ્યવહારમાં બોલે, પણ એને વર્તાતું હોય એવું, જો આવું ભૂલ કરે હું આવું કરું જ નહીં કહેશે. એટલે આ ઓબ્ઝર્વેશન, આ પ્રકૃતિને, પ્રકૃતિની બહાર નીકળવાનું છે. ગાંઠોના અમલમાં જ પોતે વર્ત્યા કરતો હોય, એ જુદું રહેવું છે કે ના ગાંઠો ઊંધે રસ્તે ચડાવે છે મને, કશાય ડખા કરાવે છે, મારે સંભાવે નિકાલ કરવો છે. અને એ જાગ્રત રહીશું ને તો જેમ પોલીસવાળા ફરતા હોય ને તો પહેલાં ગભરાય ચોરો કે સાલા કંઈક ઉપાડીશું ને પકડશે, તો પોલીસવાળા જોકા ખાતા હોય તો પહેલાં આરામથી ઉપાડીને જતા રહે. એટલે આપણે આ સામાયિક હેતુ આ છે કે રોજ ચેક કરો આ ગાંઠ ક્યાં કામ કરી ગઈ, કેવી રીતે કામ કરી ગઈ, તો પછી જાપતો હશે આપણો, તો પછી એક એક પડ, એક દેખાયું પડ એટલે એક પડ જાય, પ્રતિક્રમણ કર્યું તો એક પડ જાય, એમ કરતાં કરતાં ગાંઠ પાતળી થઈને ખલાસ થાય.